साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે ડાંગરની ખેતી કરતા ધરતીપુત્રોએ સરદાર કંપનીનું લીધેલું ડાંગરનું બિયારણ ભેળસેળયુક્ત નીકળ્યું। 200 વીઘાથી પણ વધારે ડાંગરનું વાવેતર માત્ર પલ્લાચર અને બાલીસરામાં કરવામાં આવ્યું છે, ત્યારે હાલ તો પોષણના ભાવને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ રહ્યા છે। પ્રાંતિજ ખાતે આવેલ સરદાર જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાંથી પ્રાંતિજના પલ્લાચર અને બાલિસ્નાના ડાંગર પકવતા ખેડૂતો દ્વારા સરદાર કંપનીનો માર્કાવાળો વિશ્વાસ રાખીને બિયારણ લીધું હતું અને પોતાના ખેતરોમાં અને પલ્લાચર બાલિસ્નાના ગામ ખાતે જ 200થી પણ વધારે વીઘામાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ તો સરદાર ડેપોમાંથી લીધેલ સરદાર કંપનીનું ડાંગરનું બિયારણ ભેળસેળયુક્ત જણાઈ આવતા ખેડૂતોએ સરદાર ડેપોમાં રજૂઆત કરી હતી, પણ ડેપો દ્વારા પણ ખેડૂતોને કોઈ જ આશ્વાસન પણ આપવામાં આવ્યું નથી અને ઉપર અમે જાણ કરી છે તેવું કહેવામાં આવ્યું છે, ત્યારે હાલ તો દવા ખાતર અને દેખરેખ મહેનત બાદ ડાંગર ખેતરમાં તૈયાર થતા વધઘટ રીતે તૈયાર થતા લાલ સફેદ દાણા દેખાતા હાલ તો ખેડૂતો છેતરાયા હોવાનો અફસોસ કરી રહ્યા છે અને મિક્સ બિયારણ હોવાથી પોષણ ભાવને લઈને હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે, તો ખેડૂતો દ્વારા સરદાર ડેપોમાં રજૂઆત કરી છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે કંપની દ્વારા ખેડૂતોને વળતર કે પછી જે માર્કેટ ભાવ હોય તે ભાવ આપવામાં આવશે કે પછી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડશે। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આજુબાજુ અમારા મિત્રો ખેડૂત મિત્રો અને બધા ખેડૂતોએ અમારી ડાંગરની વાવણી માટે સરદાર ડેપોમાંથી ડાંગરનું બિયારણ લીધેલું। અમે આ ખેડૂતો માટેનું એક સારી વસ્તુ કે આ સરદારનો ભરોસે અમે બિયારણ લીધું। આજે એ બિયારણની અંદર ડુપ્લિકેટ બિયારણ સરદારવાળાએ મને આપ્યું હોવાથી અમારી ડાંગર હાલ વેપારી પણ હાથમાં ન પકડે એવી પરિસ્થિતિની ડાંગરો થઈ ગઈ છે। એની અંદર પુષ્કળ પ્રમાણમાં મિક્સિંગ છે અને લાલ દાણો આવેલો છે। અમે સરદાર ડેપોમાં રજૂઆત કરતા ડેપોના કર્મચારીએ અમને કીધેલું કે અમે ઉપર રજૂઆત કરીએ છીએ અને એનું કંઈક ઘટતું કરીશું। આ વાત અમારે 15 દિવસ પહેલાં થયેલી, પણ આજ સુધી હજી એ લોકોએ કંઈ એક્શન લીધેલ નથી કે કોઈ અમને એનો સંતોષકારક જવાબ મળેલ નથી। એથી અમારા ખેડૂત મિત્રોની બધી હૈયાવરાર અમે મીડિયા આગળ ઠાલવીએ છીએ કે અમને આમાં ઘટતું થવું જોઈએ, તો અમારે ડોગરનો જે આજે આ ડોગર અમે માર્કેટમાં વેચવા જઈએ તો અમારે 70 રૂપિયાના ભાવ ફેરે ડોગર ખરીદે, તો કાં તો અમને સરદાર અમારી ડોગર ખરીદે અથવા તો અમને ભાવ ફેર આપે એવી અમારા બધા ખેડૂતોની રજૂઆત। કેટલા વીઘા વાવેતર કરેલું છે? અમારું લગભગ આ બધા ખેડૂત મિત્રો 201 વીઘા વાવેતર કરેલું છે। પાલિસ્નાનો ખેડૂત છું, મેં આ વખતે 20 વીઘા ડાંગરનું વાવેતર કરેલ છે અને મેં આ ડાંગરનું બિયારણ સરદાર ડેપોમાંથી ભરોસાપાત્ર લાગ્યું એટલે લીધેલું હતું, પણ એમાં ડુપ્લિકેટ નીકળેલ છે અને લાલ દાણો અને થોડું હરાવ ઉગેલું છે। આ સરકારમાં આ બિયારણમાં જો ડુપ્લિકેટ થાય તો ખેડૂતો ક્યાં જશે? અને મારી સાથે પલ્લાચર ગામમાં વદરાડ, અમીનપુર દરેક ગામના મિત્રોએ પણ આ બિયારણ લીધેલું હતું, તે બધાને પણ આ પ્રોબ્લેમ છે મારા જેવો। હાલ તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, એક તો વરસાદ થઈ ગયો અને ઉપરથી આ બિયારણ ડુપ્લિકેટ આવેલ છે। હવે આ ખેડૂતોની જે કમ્પ્લેન હતી એ કમ્પ્લેન આપણે આગળ કંપનીમાં રજૂઆત કરેલ છે અને ખેડૂતોને લગભગ 10-1 દિવસ જેવું થયું કમ્પ્લેન કરે, અને જે અરજી હતી એમને આગળ ફોરવર્ડ કરેલ છે। હવે કંપનીવાળા સાહેબો ઉપરથી જે કંઈ નિર્ણય લે અને ખેડૂતોને પૂરતું વળતર આપે એ બાબતે અમે આગળ રજૂઆત કરેલ છે।